उन्नति स्कूल नाम सौभाग्य के विषय में कैसे घोषणा तो हम बार विषय का चैप्टर नंबर 5 अधिनियम नंबर 5 लेक्चर नंबर 16 ऑनलाइन एजुकेशन में सौभाग्य के विषय में आपका हार्दिक स्वागत है। कल लेकिन लास्ट लेक्चर में हमने चैप्टर नंबर 8 आभानी बिना वाले लाखों बोर्ड पर कंप्लीट के ત્યાર પછી એનું જે હું ઉદાહરણ આવીશ ભોળિયાને શ્લોક પર દાખલો મિત્રો કહો કે આપણે આજે આપણે દાખલા નંબર 9 તરફ આગળ વધીશું। દાખલા નંબર 9 પેજ ઉપર 208 અને 209 ઉપર અમે રકમ આપેલી છે, જોઈએ રકમ એક કરું છું, તમે શાંતિથી રકમ સાંભળજો। પેજ નંબર 208 દાખલા નંબર 9 પેન્સિલ ભેગી જ રાખવાની છે, રકમ વાંચવાની ટેવ પાડવાની છે દરેક વિદ્યાર્થીએ। દાખલા નંબર 9 આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે, તારીખ 31/3/2017 માં તેમની પેઢીનું પાકું સમય વેચી દીધું છે। મૂડી દેવા ભાઈ મૂડી ખાતા આસ્થા 76,000, આના 48,400, કુલ મૂડી 1,24,400, કામદાર વળતર ભંડોળ 4,800। કામદાર વળતર ભંડોળ એટલે એ કામદાર અકસ્માત વળતર ભંડોળ કહેવાય, અહીંયા સ્ટાર કરી લેજો। રોકાણ વળતર ભંડોળ 1,600 રૂપિયા, પ્રોવિડન્ટ ફંડ 6,400, માલખા બનાવવાના 1,012,000 અને દેવી રૂપી 6,000, મેન્ટલ લેણા બાજુ કાગડી 84,400 અહીંયા સ્ટાર કરી લેજો, અહીંયા લખી લેજો જૂની જમીન મકાન 40,000, યંત્રો 32,000, રોકાણો 20,000, દેવાદાર 25,200, સ્ટોક 14,400, રોકડ સિલક 16,000, જાહેરાત 1,932 અને મકાન નુકસાન થતું 4,000। જો મિલકત લેણામાં જો મકાન નુકસાન થતું હોય તો એને એકત્રિત ખોટ કહેવાય, અને જો રૂડી દેવામાં જોઈએ ને તો એને એકત્રિત નફો કહેવાય। તો અહીંયા મકાન નુકસાન થતું એ બાજુમાં લખી લેજો ઉધાર બાકી એકત્રિત ખોટ, જ્યારે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવશે, બંને બાજુનો સરવાળો 1,63,200। પેજ નંબર 209 તારીખ 1/4/17 તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, પ્રવેશની શરતો નીચે મુજબ હતી। જો પ્રવેશ એવો શબ્દ છે, પ્રવેશ એવો શબ્દ આવે એટલે સમજી લેવાનું તમારે પ્રવેશનો દાખલો કરાય, અને આ તારીખે આ ભાગીદાર નિવૃત્ત થયો એવું લખાઈ નામે સમજી લેવાનું તમારે નિવૃત્તિનો દાખલો છે। બંનેની રકમ સેમ જ હશે, તમને ખબર કેમ પડશે વિદ્યાર્થીને કે પ્રવેશનો દાખલો છે કે નિવૃત્તિનો દાખલો, એના માટે શબ્દ તમારે યાદ રાખી લેવાનો અથવા તો નંબર યાદ રાખી લેવાનો। 31મો નંબર એ પ્રવેશનો હશે અને 32મો નંબર એ નિવૃત્તિનો હશે। કઈ તારીખે દાખલ કરી દે તો કે 1/4/17, અને આપણે એનો અર્થ એમ કે 1/4/17 પ્રવેશ ભાગનું પાકું સમય આપણે બનાવવાનું છે। નવા ભાગીદારનું નામ એ નીચે અંડરલાઈન કરો સોનું, જો નવો ભાગીદાર સોનું હોય તો જૂના ભાગીદારો કોણ હોય, આસ્થા અને આહના। નવ હવાલા આપ્યા છે, નવ હવાલા હું રીડ કરું છું, શાંતિથી સાંભળો અને હવાલા ટીક માર્ક કરતા જઈએ। સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની ભાગની પૈકી રૂપિયા 7,200 રોકડા લાવશે, અને આપણે ટીક માર્ક કરવા જશું ને ખાલી રાઉન્ડ હવાલો, એને રાઉન્ડ માર્ક એટલે સ્વતંત્ર હવાલો કહીશું આપણે। બીજો નવું મકાન નુકસાનનું પ્રમાણ 4/3/3 નક્કી કરવામાં આવ્યું, એને પણ તમે રાઉન્ડ હવાલો માર દો, આપણે પાકા સર્વેમાં ટીક માર્ક કરવા જવાનું નથી, રાઉન્ડ કરજો એને। નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું, એને પણ તમે રાઉન્ડ માર દો, એ નવી પાઘડી તમને કહી દીધી છે, આખી પેઢીની પાઘડી છે, ખાલી રાઉન્ડ કરવા દો। નંબર 4 કામદાર વળતરનું દાવો 3,200 મંજૂર કર્યું, એને 4 નંબરનો હવાલો આપી દો, મૂડી દેવા કર્યું જુઓ, કામદાર વળતર ભંડોળ કર્યું 4,800, મૂડી ખાતા છે ને મૂડી ખાતા એની નીચે લખ્યું છે કામદાર વળતર ભંડોળ 4,800 અને 4 નંબર આપો। પછી રોકાણો 19,200 આહના લઈ જાય છે, તો રોકાણો જુઓ વિનકટ લેણા બાજુ રોકાણો આપ્યા છે 20,000, તો એ યંત્રોની નીચે આપ્યા છે રોકાણો, એને 5 નંબર આપો। નંબર 6 રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2,400 નોંધેલ નથી, એને રાઉન્ડ હવાલો કરો, સીધી આપણે 2,000 આપી દઈશું, એને ટીક માર્ક કરવા જવા નથી। નંબર 7 દેણદારોએ લખેલી દેવી રૂપી 2,000 સ્વીકારેલ છે, ચોપડે નોંધેલ નથી,
મૂડી દેવા બાજુ જુઓ લેણદારો બતાવ્યા, છેલ્લે જુઓ લેણદારો 12,000 અને દેવી હુંડી 6,000. એ લેણદારો અને દેવી હુંડીને દઈને છકડ્યો કાઉસ માંગ્યો અને ત્યાં 7 નંબર આપ્યો. નંબર 8, જમીન મકાનની ચોપડી કિંમત એની બજાર કિંમત કરતાં 20% ઓછે. જમીન મકાન કાકા શરીરમાં જુઓ પાકડીની નીચે આપ્યા છે. જમીન મકાનને 8 નંબરનો અવાલ આપો અને છેલ્લો અવાલ નંબર 9, ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષમાં છે, એને ખાલી રામનગર નાખો, એને કંઈ ટીકમાર્ક કરવા જવાના નથી. આપણે 11મા 12મા વાર્ષિક હિસાબના ચક્રમાં આપણે ભણી ગયા કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એનો અર્થ શું થાય, ચાલુ વર્ષમાં આવતા વર્ષનું પ્રીમિયમ આપણે ભરી દીધું એનો અર્થ એમ થાય. એટલે અહીંયા તમે પેન્સિલથી લખી લેજો, અચ્છું વિપરીત, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એવું લખી લેજો. અચ્છું વિપરીત એની સીધી જે અસર આવી જશે, સ્વતંત્ર અવાલો કેવા છે, રાઉન્ડ અવાલો કેવા છે, જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સુધી બનાવવું. તમારે જરૂરી ખાતા જેટલા ખાતા આવતા હોય એટલે બનાવવાના થશે. પુનઃમૂલ્યાંકન ખાતા સાથે સૌથી પહેલાં કોસ્ટનું પ્રત્યુ ખાતું આવે, પુનઃમૂલ્યાંકન ખાતું, પછી કારીગરોનું મૂડી ખાતા, પછી રોકડ દેખ ખાતું અને પ્રવેશ બાદનું પાકું સુધી. આટલી વસ્તુ તમારે બનાવવાની છે. આમ નાખવાની નથી, છતાં પણ પ્રવેશ અને નિવૃત્તિના બંને આગળી અંગેની જરૂરી આમનું હું તમને લખાવી દઈશ અને PDF સ્વરૂપે મોકલી આપીશ. હવે આપણે સૌથી પહેલાં શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ, આ 8 માર્કનો દાખલાની અંદર રીડિંગ કર્યું છે. તો દાખલામાં સૌથી પહેલાં જો આગળીનો હવાલો હોય અને જો નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દે તો સૌથી પહેલાં તમારે ત્યાગના પ્રમાણની ગણતરી કરવા ચાલુ કરવાનું છે. કેમ કે ત્યાગના પ્રમાણની અંદર જોવું પડશે આગળીની મંદિર પાકડીની વેચણી કરવી હોય ત્યારે તમારે પછી ચોપડી ગુણાકાર કરો 1 × 10 એટલે 10, વચ્ચે માઇનસ 20, 3 × 2 એટલે 6, 10 × 6 એટલે
જેમાં મિશનરીસ આવે છાત્રો પાછો લાગી રહ્યા છે હવે ત્યાં નું ત્યાં હંમેશા કરવાના નું હોય છે ને અને આસ્થા જેમાં તો આ બે આ વીસ કાઢી નાખવાના બે જે ચાર હવે આ બે માંથી કેટલા સામાન્ય નીકળશે તો કે બે બે મહિના બે એટલે એક ચાર મહિના બે એટલે બે બે સામાન્ય લેતા એટલે ત્યાંનું પ્રમાણ આપણને શું મળ્યું એક જેમ બે આ ત્યાંના પ્રમાણનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે પાકડી વખતે આપણે ઉપયોગ કરવાનો છે હવે આપણે પાકડી ક્લાસ સમજીએ હવાના નંબર એક અને હવાના નંબર ત્રણ સમજાવું છું હવાના નંબર ત્રણથી હું ચાલુ કરું છું એમાં એમ કીધું કે પાઘડીનું મૂલ્યાંકન ચાલી રીતે નક્કી કરવામાં આવ્યું હોવું એવું કીધું છે પાઘડીનું મૂલ્યાંકન આખી પેઢીની પાઘડી છે તો સોનું સોનું છે એ નવા ભાગીદાર છે તો સોનુના ભાગની પાઘડી કેટલી હોય તો કે આખી પેઢીની પાઘડી કેટલી તો કે ચાલીસ એમાંથી સોનુનો ભાગ કર્યો તો કે ત્રણના છેદમાં દસ ત્રણના છેદમાં દસ કેમ કે એમ કે તો જુઓ અહીંયા આ નવો નવો ભાગ છે એમાં સોનુનો ભાગ જુઓ ત્રણ ત્રણના છેદમાં કેટલા લખી શકાય દસ એટલે ચાલીસ હજાર એને ગુણ્યા ત્રણના છેદમાં દસ કરો એટલે આ એક એકસો મીટર કાઢ નાખો અને ચાર હજાર ગુણ્યા ત્રણ કરો એટલે કેટલી આવશે સોનુના ભાગની પાઘડી કેટલી તો કે બાર એમાંથી બાર હજાર એને લઈ આવવાના હોય નવો ભાગીદાર છે બાર હજાર લઈ આવી દીધી પણ પહેલા જમાનામાં લખ્યું છે સોનું તેના ભાગની પાઘડી પહેરી બોતેરસો રૂપિયા લાગે છે મેં લીધું છે હવાના નંબર એકમાં બોતેરસો રૂપિયા કોપડા લાગે છે તો તમે બાર હજારમાંથી બોતેરસો બાદ કરો અને હવે કેટલા થશે બાકીના તો કે બાકીના બતાવીશું એ કેવી ગણાશે તો રોકડમાં ન લાગે પાઘડી છે રોકડમાં લાગે પાઘડી કેટલી બોતેરસો રોકડમાં ન લાગે કેટલી અડતાલીસ એ બેનો પાછો સરવાળો કરશો બોતેરસો વત્તા અડતાલીસ એટલે કેટલા થઈ જશે તો કે બાર હજાર હવે તમે બોતેરસોની બે આમ નોંધ લખવાની છે અને અડતાલીસોની એક આમ નોંધ લખવાની છે હવે મેં તમને આમનું જે તે વખતે એક નંબર ચારમાં પાઘડી અંગેની હિસાબ વિશે આપણે એક યાદ કર્યો એમાં એ બી સી ડી ઈ ને એફ છ રીતો જવાબ આપણે કર્યા એમાં પહેલી એક છે એ કાઢી નાખવાની છે વચ્ચેની ચાર તમારે જમાવાની છે બી સી ડી ને ઈ તો એમાં જે બી રીતો જવાબ આપણે આમ નોંધ કરવા દીધો છે બી રીતો જવાબ ત્રણ આમ નોંધ થાય આમાં મને પૂછી નથી પણ છતાં હું તમને આમ નોંધ કરી આપું છું ખરાશ કરી હું બે ના કરી આપીશ જેથી કરી શકીએ આપણે તમામ તમામ સરળ કરે છે તો બી રીતો જવાબ આપણે આમ નોંધ કરીએ પહેલાં તો રોકડમાં ન છે એ બી આમ નોંધ રોકડા આવે એટલે ધંધામાં આગળ જરૂરી આમ નોંધ તો રોકડે ચાલુ નહીં પછી ધંધામાં રોકડા આવે પાક તો વધારે થાય રોકડની અંદર બોતેરસો હવે નંબર એકમાં કીધું છે તે પાકડીના મીની અંદર જમા બોતેરસો હવે એ બોતેરસોથી ખાતું બંધ કરો પહેલાં પાકડીની મીની અંદર તો ઉત્તર બોતેરસો અને આ બોતેરસો રૂપિયા જૂના ખાતર વચ્ચે ક્યાં પ્રમાણમાં વેચશો આસ્થા અને આના વચ્ચે ત્યારના પ્રમાણમાં વેચવાનું છે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ તો એક જ છે સામાન્ય ક્યાંકના પ્રમાણમાં કેમ કે આસ્થા અને આજ્ઞાએ પોતાનો નફાનો ભાગ જતો ગયો છે બદલામાં એ પાઘડી મેળવવાની છે એ પાઘડી ક્યાં પ્રમાણમાં મેળવવાની છે જૂના ભાગીદારો તો ક્યાં કરવું બોતેરસો એના તમારે ત્રણ કરવાના એક ભાગે ચોવીસો આવશે એક ભાગે ચોવીસો તો બે ભાગે અડતાલીસ અને ચોવીસો ને અડતાલીસો સમાન કરશો બોતેરસો થઈ જશે પાઘડીના મૂલ્ય થતો બધા બોતેરસો કે આસ્થાના મૂલ્ય સાથે જમા ચોવીસો કે આના મૂલ્ય સાથે જમા અડતાલીસ આ બોતેરસોની વાત કરી હતી હવે રોકડમાં ન જમા પાઘડી કેટલી અડતાલીસ એની આપણે અનુરોધ કેમ કરશું તો મેં તમને કીધું હતું ટાઈપ ડી જ્યારે હું સમજાવતો હતો ત્યારે કીધું હતું કે જ્યારે રોકડમાં લાવેલ પાઘડી ન હોય ત્યારે એમની આમ લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર લે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા લાભ લેનાર કોણ હોય લાભ લેનાર નવો ભાગીદાર હોય સોનું આ લાભ લેનાર છે લાભ લેનારના મૂડી ખાતે ઉધાર લાય એટલે સોનુના મૂડી ખાતે ઉધાર અડતાલીસ તે ત્યાગ કરનારા મૂડી ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગ કરનારા કોણ હોય આસ્થા અને આના બે ભાગીદાર ત્યાગ કરનાર ક્યાં પ્રમાણમાં એ પણ ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે બોતેરસોની ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે એક જેમ બે અને અડતાલીસો પણ એક જેમ બેના પ્રમાણમાં હોય છે એટલે અડતાલીસો ધ્યાનના પ્રમાણે એક ભાગે સોળસો બે ભાગે બતાવશો આ અડતાલીસોની એક આમ નોંધ થશે સોનુના મૂલ્ય ખાતે વધારે અડતાલીસો એ આસ્થાના મૂલ્ય ખાતે જમા સોળસો એ આના મૂલ્ય ખાતે જમા બતાવશો તો પછી રોકડમાં નહીં લાવેલ પાકડીની જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચવી ગઈ હવે જો હું તમને હવાના નંબર પાંચ અને હવાના નંબર આઠ સમજાવું છું બહુ નંબરની વાત કહેવું છે તમે બધું સમજો હવાના નંબર પાંચ જરૂરી નથી હવાના નંબર પાંચ રોકાણ રોકાણ ઉપર વર્ષોમાં આના લઈ જાય આના કોણ છે જૂનો ભાગીદાર છે બરોબર છે હવે જ્યારે કોઈ ભાગીદાર કોઈ મિલકત લઈ જાય મેં નોટ લઈ જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય કે વેચી દેવામાં આવે તો આવી મિલકતને એમાં પ્રકાશ એમાં લખાઈ નહીં
હવે આપણે પહેલેથી એક ને એકથી જોઈએ રોકાણો જુઓ છે કેટલા છે પાકા સમયમાં જુઓ દરેક વિદ્યાર્થી પાકા સમયમાં રોકાણો જોશે 20,000 છે જુઓ રોકાણો ચોપડા કિંમત કેટલી છે 20,000 ભાગીદાર આઠના કેટલામાં લઈ જાય છે 19,200 તેથી રોકાણોમાં ઘટાડો પણ થાય 20,000 થી 19,200 પરત કરો એટલે રોકાણો થયેલા કેટલા 800 રૂપિયા આ 800 રૂપિયા થઈ રહી બહુ સરળ તો કે આપણી પાસે જો મૂડી દેવા બાજુ જુઓ રોકાણ બદલ ભંડોળ ભર્યું છે 1,600 રૂપિયા જો કામના ભંડોળની નીચે છે 1,600 રૂપિયા આપણી પાસે ભર્યું જો રોકાણ બદલ ભંડોળ કેવું ભર્યું છે આપણે નહીં મૂડી દેવા બાજુ 1,600 રૂપિયા એમાંથી આ 800 રૂપિયાનો જે ઘટાડો થયો અને ખોટ સહન કરવી પડે છે આ ખોટને સરભર કરવા માટે 1,600 માંથી તમારે 800 બાદ અને 800 બાદ છે એ ક્યાં કેવી રીતે વેચે તો કે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે આસ્થા અને આનંદને એક જ રેટના પ્રમાણમાં એને અમૂલી ખાતે આપણે જમા કરીશું 1,600 રૂપિયાના જે ભાગ પડે કે 800 રૂપિયા ખોટ સરભર કરવા માટે ભાગીદારો હજી 800 રૂપિયા પહેલાં છે એ આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે વેચી દઈશું હવે એ આનંદ લખવી તો રોકાણનો નિકાલ કરવો છે ડિસ્પોઝ કરનારો છે તો જો જે ભાગીદાર લઈ જતો હોય નિયમ શું છે ભાગીદાર લઈ જતો એના ખાતે ઉધાર લાભ લેનાર ખાતે ઉધાર ધંધામાંથી જે વ્યક્તિ લાભ લેનાર હોય એના ખાતે ઉધાર કરો આપણે માર્કેટમાં લઈ જઈએ ભાગીદાર લઈ લે છે કેટલામાં લઈ જાય છે 19,200 આના મૂડી ખાતે ઉધાર 19,200 ભગવાન પાંચ કીધું છે પછી 800 રૂપિયા થઈ ગયા સર આપણે ખાતું કેટલાથી બંધ કરવાનું હોય તો કે ખાતું આપણે 20,000થી બંધ કરશું કેટલાથી 19,200 ઉધાર 20,000 જમા આપણે ઘટી ગયા બજારમાં કિંમત કેટલી બતાવે છે 50 હવે